કેમ છો ફિનોલિયન્સ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય હિન્દ તમને ખ્યાલ હોય આ નીટ કરેક્શન નીટમાં જે તમે એપ્લિકેશન ફોર્મ ભરેલું છે એમાં જે કરેક્શન આવેલું છે હવે એમની જે નોટિસ છે સૌથી પહેલાં જોજો આ નોટિસ પબ્લિક નોટિસ આ ડેટ રિલીઝ કરેલી છે ત્રેવીસ સપ્ટેમ્બર એટલે કે પરમ દિવસે જ અને થર્ટીન સપ્ટેમ્બર જે સન્ડેના પાંચ બે થી પાંચના ગાળામાં જે ઓનલાઈન સોરી ઓફલાઈન જે એક્ઝામ લેવાની હતી નીટની એ પણ યુજી પીજી માટે નથી આ ફક્ત અને ફક્ત ફક્તના માટે છે કરેક્શન યુજી માટે જે ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ પાસ કરીને જે એક્ઝામ તમે લ્યો છો એમના માટે છે આ હવે આ એપ્લિકેશનમાં તમે જે તે સમયે એપ્લિકેશન ફોર્મ ભરેલું છે એમાં ઘણા સ્ટુડન્ટ્સને મિસ્ટેક મેક્સિમમ મિસ્ટેક કરેલી હોય તો મધર્સ મધર્સનેમમાં એનું કારણ છે કે જ્યારે મામાના ઘરે મમ્મીનું નામ કંઈક અલગ બોલો ત્યાં કાંતાબેન હતો અહીંયા સાસરે આવીને મમ્મીનું નામ કાંતાબેનમાંથી કુસુમબેન થઈ ગયો અથવા તો કિરણબેન થઈ ગયો ટ્રેન્ડ હતો ને પહેલાં એવો નામ ચેન્જ કરવાનો તો પહેલેથી એમને ત્યાં એ જ નામ બોલાવતું હતું પણ હવે એમના ખરેખર આધાર કાર્ડમાં તો નામ જે મમ્મીના જે મામાના ઘરે હતું એ જ નામ એનું રહેવાનું છે જૂનું નામ જ તો સૌથી પહેલાં જે સ્ટુડન્ટ છે એમના મમ્મીનું લેટેસ્ટ નામ નાખેલું છે એ પહેલાં તો એમનું આધાર કાર્ડ ચેક કરી અને આધાર કાર્ડમાં જે નામ છે એ જ નામ તમારે અહીંયા મધર્સ નેમમાં નાખવાનું છે એ તમારે સુધારવાનું છે એપ્લિકેશન ફોર્મમાં બીજી વસ્તુ કેટેગરીમાં માની લો કે તમે આવતા હો એસટી કેટેગરીમાં પણ તમે તમારી પાસે એસટી કેટેગરી છે તમને ખ્યાલ છે ઓગણીસો બોતેર પછીના જે નવા ફેરફારો આવ્યા છે ઓગણીસો બોતેર પછી તમે એસટી કેટેગરીમાં આવતા હો છતાં તમને ઓબીસીમાં કન્વર્ટ કરી દીધેલા છે તો એવા સ્ટુડન્ટ છે જેને પહેલેથી મનમાં એવું છે કે આપણે ભાઈ એસટી કેટેગરીમાં આવી છે પણ હકીકતમાં ઓબીસી કેટેગરીમાં આવતા હોય તો તમારું જે નોન ક્રિમિનલ છે એ ચેક કરી લેજો ભાઈ તમે ખરેખર કઈ કેટેગરીમાં આવો છો તો ઘણા સ્ટુડન્ટ એવું પણ મિસ્ટેક કરી છે કેટલા બધા સ્ટુડન્ટ્સનો કોલે હતો કે સર અમે આવી છીએ તો એસટી કેટેગરીમાં પણ અમારી પાસે સર્ટિફિકેટ નથી આનો ઓબીસીનું સર્ટિફિકેટ છે અમારી પાસે તો એ પણ તમારે ચેન્જ કરવાનું રહેશે નેશનલિટી ઇન્ડિયન આમ તો લગભગ આપણે ઇન્ડિયન જ છીએ બહારના જમના જે કન્ટ્રીવાળા છે એના માટે જ લાગુ પડશે એનઆરઆઈ જે છે એમના માટે ફાધર્સ પણ ખાસ કરીને જોઈ લેજો આધાર કાર્ડમાં ડિસેબિલિટી મતલબ તમારે કોઈ ખોડ ખાપણ છે જે પણ પ્રકારની ખોડ ખાપણ હોય એનું તમારે સર્ટિફિકેટ હોવું જરૂરી છે જો સર્ટિફિકેટ નહીં હોય તો પછી તમે એમાં એવું ન કહી શકો કે અમારે ખોડ ખાપણ છે સર્ટિફિકેટ હોવું જરૂરી છે જેન્ડર જેન્ડરમાં તમે મેલ યા તો ફિમેલ એ જેન્ડરમાં જેને મિસ્ટેક થઈ ગયેલી હોય એક બોયસનો મને કોલ આવ્યો કે સર મારી ક્યાંક આમાં ફિમેલ ભરતી વખતે જ ફિમેલ થઈ ગયેલું તો હવે તમે જ્યારે બીજાને ફોર્મ ભરવા આપો છો ત્યારે એવી મિસ્ટેક તો રહેવાની જ છે એ બને ત્યાં સુધી આપણું ફોર્મ આપણે જ ભરવાની કોશિશ કરવાનું અને ફોર્મ ભરાઈ ગયા પછી પ્રિવ્યુ એકવાર ચેક કરી લેવાય અને સ્ટેટ કોડ જે એલિજિબિલિટી જેમાં સ્ટેટ કોડ છે એ તમારે નાખવાનો રહેશે આ વસ્તુ આપણી જે એનટીએની સાઇટ છે તમે એમાં ક્લિક કરશો એટલે એનટીએની સાઇટમાં તમે હેલા જશો ત્યાં તમારે જોજો ખાસ આ સપોઝ એનટીએની સાઈટમાં આ ચાલો એનટીએની સાઈટમાં આવી ગયા છે તો આમાં તમે કેન્ડિડેટ લોગિન તમારું જે આઈડી પાસવર્ડ છે એ કેન્ડિડેટ લોગિનમાં જઈને તમે એમાં સુધારી શકો છો તો એનટીએની વેબસાઇટ ઉપર તમારે જવાનું રહેશે આ જે છે એ એનટીએની વેબસાઇટ છે આમાં જઈને તમારે એમાં સુધારા વધારા કરવાનો રહેશે આ જે પબ્લિક નોટિસ છે તમે જોઈ શકો છો કરેક્શન ફેસિલિટી ઇન ધ પર્ટી પર્ટિક્યુલર ઓફ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ નીટ યુજી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી હેલ્ડ ઓન થર્ટીન સપ્ટેમ્બર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ત્યાં જે આપણે પબ્લિક નોટિસ તમને હમણાં બતાવેલું છે એ તમને એમાં આપેલું છે તો તમારે એ વસ્તુ ચેક કરવાની રહેશે એ વસ્તુ તમારે સુધારવાની રહેશે બીજી વસ્તુ આનો લિમિટ છે ત્રેવીસ થી ત્રીસ તારીખની વચ્ચે જ ત્રેવીસ થી ત્રીસ તારીખની વચ્ચે તમારે ત્રીસ તારીખ સુધીમાં મોડામાં મોડું આ તમારે સુધારી લેવાનું છે કરેક્શન કરી લેવાનું છે અને આનું જે પેમેન્ટ છે યાદ રાખજો આનું પેમેન્ટ ત્રીસ તારીખ છેલ્લી ત્રીસ તારીખ સુધીમાં અગિયાર પચાસ વાગ્યા સુધીમાં ભરી દેવાનું છે અને કરેક્શનનો તમને ટાઈમ પણ આપેલો છે પાંચ વાગ્યા સુધીમાં તમારે કરેક્શન કરી લેવાનું રહેશે હવે આમાં એવી ક્યાંય ચોખ્ખોટ એવી નથી કરેલી એમને લખી આપેલું છે કે એક્સેપ્ટેડ અપ ટુ ફાઈવ મગર રોજના પાંચ કે છેલ્લી તારીખના પાંચ એ આમાં કરેક એમ ચોખ્ખોટ નથી કરેલી કે ભાઈ ડેલી ફાઈવ પીએમ સુધીમાં તમારે ભરી દેવાનો એના પછી છ વાગ્યા વેબસાઇટ ઉપર તમે નહીં કરી શકો એવું લખેલું નથી પણ છતાં પણ તમે બને ત્યાં સુધી પાંચ વાગ્યા પહેલાં ત્યાં સુધીમાં તમારે કરેક્શન કરી લેવું કરેક્શન કરવામાં બહુ જાજો ટાઈમ નહીં લાગે પાંચ મિનિટનું ખાલી કામ છે અને રાતના અગિયાર પચાસ ત્યાં સુધીમાં તમારે એપ્લિક જે છે તમારે ફીસ પેમેન્ટ કરવાની છે એ ફીસ પેમેન્ટ ઓનલાઈન જ ફીસ પેમેન્ટ કરવાની રહેશે અને કેવી રીતે ઓનલાઈન ફીસ પેમેન્ટ કરવાની રહેશે ક્રેડિટ કાર્ડથી ડેબિટ કાર્ડથી નેટ બેન્કિંગ યુપીઆઈ આઈડી જે છે અથવા તો પેટીએમ છે એમના થકી જ એમને તમારે કરેક્શન ફી જે લોકોએ જે તે નક્કી કરેલી હશે એ તમારે કરેક્શન ફી એમાં ભરવાની રહેશે બીજી વસ્તુ અહીં ચોખવડ કરેલી છે તમારે ફેક્સ નથી કરવાનો એપ્લિકેશન નથી આપવાની કાંઈ ઈમેલ નથી કરવાનો કોઈપણ વસ્તુ કાંઈ આમાં કરવાની થતી નથી તમારે તમારે જે પેમેન્ટ કરવાનું છે ક્રેડિટ ડેબિટ કાર્ડ ઓનલાઈન જ કરવાનું છે કરેક્શન જે કરવાનું છે એ તમારે ઓનલાઈન જ કરેક્શન કરવાનું છે મેલ થકી કે ના થકી કોઈ કરવાનું નથી અને છતાંય એમાં ચોખ્ખું કીધું છે કે ન કાંઈ ખબર પડે તો આટલા ફોન નંબર્સ નીચે આપેલા છે એ ફોન નંબરમાં તમે કોન્ટેક કરી અને તમે પૂછી લેશો કે ચાલો મને આ નથી ફોર્મ ભરતા આવડતો અથવા તો કરેક્શન કેવી રીતે થાય છે મને પણ કરી શકો છો અથવા તો આ નીચે આપેલા ફોન નંબર છે ત્યાં પણ કરી શકો છો અને તમે એમને પૂછી શકો છો કે ભાઈ અમારે આમાં કરેક્શન કરવું છે તો આની ફીસ કેટલી પે કરવી શું પે કરવી કંઈ પણ ન ખબર પડે તો તમે આટલા બધા નંબર આપેલા છે એ નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો થેન્ક યુ સો મચ બીજી કાંઈ પણ ફિનોલિયન્સ તમારે જરૂર પડે તો બિંદાસ મને એની ટાઈમ મેસેજ કરજો બીજી વસ્તુ ખાસ એનટીએની વેબસાઇટ ચેક કર્યા વગર ખાસ હું વાલીઓ વિદ્યાર્થીઓને હું એક વસ્તુ કહું છું સાંભળજો ખાસ એનટીએની વેબસાઇટ ચેક કર્યા વગર કોઈપણ પ્રકારના ફેક ન્યૂઝ વોટ્સએપમાં ફરતા હોય રિઝલ્ટના ફરતા હોય અથવા તો કોઈ પણ બીજા ન્યૂઝ એડમિશન ના ફરતા હોય એની ઉપર કોઈ દિવસ ધ્યાન ના આપવું એ કોઈ દિવસ ખરાઈ કર્યા વગર એને શેર ના કરવું એનટીએની વેબસાઇટ ઉપરથી જો તમને માહિતી મળેલી હોય તો જ એને તમારે ગ્રુપમાં શેર કરવાની છે કોઈપણ પ્રકારનો મેસેજ આવી ગયો સીધો તમે ગ્રુપમાં મેસેજ કરો એવું ના કરતા થેન્ક યુ સો મચ મળીએ કાંઈ પણ લેટેસ્ટ અપડેટ હશે તો હું તમને જણાવતો રહીશ జై శ్రీ కృష్ణ జయ సోనరణ జయ హింద్